ગુજરાતનો સૌથી મહત્વપૂર્ણ અને વ્યસ્ત અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે હવે વધુ મજબૂત અને વધુ પહોળો થવા જઈ રહ્યો છે। અમદાવાદ મુંબઈ નેશનલ હાઈવેનો 121 કિલોમીટર લાંબો હિસ્સો હવે કોન્ક્રીટનો બનશે। વિરારના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા કેન્દ્રીય વાહન વ્યવહાર પ્રધાન નીતિન ગડકરીએ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી। પ્રધાન નીતિન ગડકરીએ જણાવ્યું કે જ્યારથી આ હાઈવે બન્યો છે ત્યારથી અહીં સતત દુર્ઘટનાઓ સર્જાતી રહે છે। મને પણ અહીં આવતી વખતે ઘણી મુશ્કેલીઓ પડી। આથી હવે 600 કરોડના ખર્ચે 121 કિલોમીટર લાંબો હાઈવે કોન્ક્રીટનો બનાવવામાં આવશે અને તેને વધુ પહોળો પણ કરવામાં આવશે। આગામી મહિનાથી કોન્ક્રીટનો રોડ બનવાનું કામ શરૂ થઈ જશે। મહત્વનું છે કે 121 કિલોમીટર લાંબો હાઈવે ડેડ ટ્રેપ તરીકે પણ ઓળખાય છે। સપ્ટેમ્બર 2022માં અહીં જ ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું માર્ગ અકસ્માતમાં મોત થયું હતું। આ ઉપરાંત વિવિધ માર્ગ અકસ્માતમાં પણ અનેક લોકોના મોત નિપજ્યા છે। ત્યારે હવે આ રોડને વધુ સલામત બનાવવામાં આવશે।